ગુડ મોર્નિંગ ધોરણ 11 વિષય નામાના મૂળ તત્વો ભાગ 2 ઇનિચ નંબર 1 આપણે આગળ છે એ કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો જોઈ ગયા હવે આપણે જોઈએ કાચા સરવૈયાને અસર કરતી ભૂલો હવે એમાં જોઈએ કાચું સરવૈયું તૈયાર કરતી વખતે ઉધાર અને જમા બાજુના સરવાળા સરખા ન થાય તો કાચું સરવૈયું મળતું નથી આ સંજોગોમાં ખતવણી કરવામાં ખાતાની બાકી શોધવામાં પેટા નોંધના સરવાળા અને કાચું સરવૈયું તૈયાર કરવામાં ભૂલ થઈ હશે આ ભૂલ વાર્ષિક હિસાબ તૈયાર કરતા પહેલા શોધાય અને વાર્ષિક હિસાબ તૈયાર કર્યા બાદ શોધાય તો તેની ભૂલ સુધારણા નોંધ કેવી રીતે કરવામાં આવશે તે સમજીએ હવે જો કાચું સરવૈયું તૈયાર કરવી ત્યારે ઉધાર જમા બાજુનો સરવાળો ન મળે અથવા તો ખાતાની બાકી શોધવામાં અને પેટા નોંધના સરવાળામાં આપણને કાચું સરવૈયું છે એ તૈયાર કરવી તો એમાં આપણને ભૂલ છે એ ક્યારેક જોવા મળે તો આવી ભૂલ શોધ્યા પહેલાં અને શોધ્યા પછી આપણે વાર્ષિક હિસાબ છે એ કેવી રીતે તૈયાર કરવું અથવા તો વાર્ષિક હિસાબ તૈયાર કરતી વખતે આપણને આવી ભૂલ જોવા મળે તો એનાથી હિસાબ કેવી રીતે લખવા તે આપણે આની અંદર જોવાનું છે હવે તો એમાં પહેલું જો વાર્ષિક હિસાબ તૈયાર કરતા પહેલા ભૂલ શોધવામાં આવે ત્યારે કાચા સરવૈયાને અસર કરતી ભૂલો એક બાજુની જ ભૂલ હોવાથી જો આ ભૂલ વાર્ષિક હિસાબ તૈયાર કરતા પહેલા શોધવામાં આવે તો જે તે ખાતામાં ભૂલ સુધારાની અસર આપી શકાય આમ અહીં ભૂલ સુધારાની નોંધની જરૂર નથી આવી ભૂલો નીચે મુજબ છે હવે જો વાર્ષિક હિસાબ તૈયાર કરતા પહેલા આપણે ભૂલ શોધવી અને એ ભૂલથી માત્ર કોઈ એક જ બાજુ ઉધાર અથવા જમા કોઈ એક જ બાજુને અસર કરતી હોય તો આપણે તેમની ભૂલ સુધારણા નોંધ છે એ ફરીથી કરવી પડતી નથી તો હવે એમાં જોઈએ કે કેવી ભૂલ છે એ માત્ર કોઈ પણ ખાતાની એક જ બાજુ જોવા મળે એમાં પહેલું કીધું છે ખતવણી અંગેની ભૂલ એની અંદર અ આપેલું છે કોઈ એક ખાતામાં ખતવણી કરવાની રહી જાય હવે આ ભૂલ છે એ એક પ્રકારની વિસર્જક ભૂલ છે હવે જો મિતેશને વેચેલ માલ રૂપિયા 7000ની નોંધ વેચાણ નોંધમાં બરાબર થઈ છે પરંતુ મિતેશના ખાતામાં ખતવણી કરવાની રહી ગઈ છે મિતેશને ઉધાર વેચેલ 7000 મિતેશના ખાતે ઉધારવાના રહી ગયા છે તેથી મિતેશના ખાતાની ઉધાર બાજુ ભૂલ સુધારાનો નીચે મુજબ કરવામાં આવશે હવે જો આપણે મિતેશને 7000નો માલ છે એ ઉધાર વેચેલો છે હવે વેચાણના ખાતામાં આપણે વ્યવસ્થિત રીતે અસર આપી છે પરંતુ મિતેશના ખાતામાં અસર આપેલી નથી હવે મિતેશને આપણે માલ વેચવી તો મિતેશ લેનાર થાય તો આમનો શું થાય મિતેશ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા તો હવે આપણે મિતેશના ખાતાની ઉધાર બાજુ લખવાનું થશે વિગતમાં શું લખાય કે વેચેલ માલની ખતવણી કરવાની રહી ગઈ તેની સુધારણા વિગતમાં લખી નાખવાના 7000 રૂપિયા આપણે આવી રીતે લખવી એટલે આપણી ભૂલ છે એ સુધરી જાય જ્યારે કોઈ પણ ખાતામાં આપણે એક જ બાજુ ભૂલ સુધારણા કરવાની હોય ત્યારે હવે એના પછી આપણે બ જોઈએ એમાં શું કીધું છે કોઈ ખાતામાં બે વાર ખતવણી થાય હવે એકના એક ખાતામાં આપણે બે વખત ખતવણી કરવી તો શું કરવું પડે દાખલા તરીકે ચૂકવેલ ભાડું 3000 રોકડમેળમાં બરાબર નોંધેલું છે પરંતુ ભાડાના ખાતામાં બે વખત રૂપિયા 3000થી ઉધારેલું છે હવે જો ભાડાના ખાતાની ઉધાર બાજુ આપણે 3000 અને 3000 બે અસર આપેલી છે તો હવે ભાડાની ખાતાની જમા બાજુ વિગતમાં લખવાનું ચૂકવેલ ભાડાની ખતવણી બે વખત થયેલી તેની સુધારણા રકમ લખવી નાખવાની 3000 જો ઉધાર બાજુ બે વખત 3000 ને 3000 રહેશે જમા બાજુ તમે 3000ની એક અસર આપો એટલે 3000ની સામે સામે અસર નીલ થઈ જાય અને સાચી અસર છે એ આપણને ભાડાના ખાતામાં જોવા મળે એના પછી જો કહો કોઈ ખાતામાં ખોટી રકમથી ખતવણી થાય ત્યારે યંત્રની ખરીદી રૂપિયા 5000 યંત્ર ખાતામાં યંત્રની ખરીદી રૂપિયા 50000 યંત્ર ખાતામાં રૂપિયા 5000થી નોંધેલ છે તો આપણે યંત્ર ખરીદી તો આપણે આમનો શું કરવી યંત્ર ખાતે યંત્ર ધંધામાં આવે છે એટલે યંત્ર ખાતે ઉધાર તે રોકડ જાય એટલે રોકડ ખાતે જમા તો હવે આપણે જો 50000ની રકમથી અસર આપવાની હતી પરંતુ 5000ની રકમથી અસર આપેલી છે 50000 માઇનસ 5000 એટલે 45000 તો યંત્રના ખાતાની ઉધાર બાજુ લખવાની થાય યંત્રની ખરીદીની ખતવણી ઓછી રકમથી કરેલી તેની સુધારણા કેટલા આવશે 45000 હવે એના પછી જો કોઈ ખાતાની ખોટી બાજુ ખતવણી થાય ત્યારે હવે આપણે ખતવણી છે એ બીજાના ખાતામાં ખોટી રીતે કરી નાખવી જોઈએ ચૂકવેલ કમિશન રૂપિયા 300 કમિશન ખાતે જમા કરેલ છે હવે કમિશનના ચૂકવો છો તો ચૂકવેલ કમિશનના ખાતામાં આપણે લખવાના હોય તો ભૂલથી આપણે કમિશન ખાતે જમા કરેલા છે તો આપણે એની ભૂલ સુધારણા નોંધ કેમ કરવાની કમિશનના ખાતાની ઉધાર બાજુ લખવાનું થાય ચૂકવેલ કમિશન રૂપિયા 300 ભૂલથી જમા કરેલ તેની સુધારણા હવે અહીંયા રકમ લખવાની આપણે 600 થાય તમે બે વખત 300 ની અસર આપો ત્યારે કમિશનના ખાતાની જમા બાજુથી ખોટા રીતે આપણે 300 નોંધેલા છે એ કેવા થાય નીલ થઈ જાય અને આપણી સાચી અસર છે એ જોવા મળે
હવે એના પછી જો કોઈ ખાતામાં ખોટી બાજુ પર ખોટી રકમની ખતવણી થાય ત્યારે હવે આપણે ખાતું છે એની ખતવણી ખોટી બાજુ કરવી છે અને એ પાછી ખોટી રકમથી કરવી છે તો કેવી રીતે થાય એમાં જોઈએ ઉદાહરણ ભાડાના ચૂકવેલ 10,000 રોકડ મેળમાં બરાબર નોંધ્યા છે પરંતુ ભાડાના ખાતાની જમા બાજુ 1,000 થી નોંધેલા છે હવે ભાડું ચૂકવો છો તો રોકડ મેળમાં વ્યવસ્થિત 1,000 થી અસર આપેલી છે પરંતુ ભાડાના ખાતાની જમા બાજુ તમે 1,000 થી અસર દઈ દેલી છે રોકડ મેળમાં 10,000 ની અસર સાચી છે તો ચાલીએ આપણે એની ભૂલ સુધારા નોંધ જોઈએ હવે જો ભાડાના ખાતાની પહેલા તો આપણે ઉધાર બાજુ લખવું પડે ચૂકવેલ ભાડું 10,000 જે આપણે ભૂલથી કેવું કર્યું હતું જમા બાજુ લખી નાખ્યું હતું અને હવે ખરેખર જે 1,000 ની આપણે જે ભૂલ થઈ છે એ લખવાની થશે ભાડાના ખાતાની ઉધાર બાજુ કે 1,000 રૂપિયાથી આપણે ચૂકવેલ ભાડાની નોંધ કરેલી હતી તે 10,000 પ્લસ 1,000 કેટલા થાય 11,000 આમ કરવાથી આપણી ભૂલ છે એ સુધરી જાય હવે એના પછી જોઈએ બીજા નંબરની ભૂલ ખાતાની બાકી અંગેની ભૂલ એમાં એક જોઈએ ખાતાની બાકી શોધવામાં ભૂલ કોઈ ખાતાની બાકી વધારે કે ઓછી શોધવામાં આવે તો કાચું સરવૈયું મળતું નથી જો ઉધાર બાજુની બાકી ઓછી રકમથી શોધાય તો તે ખાતામાં ઉધાર બાજુના તફાવતની લખવાથી અને જો જમા બાજુની બાકી ઓછી રકમથી શોધાય તો તે બાજુ જમા બાજુની તફાવતની રકમ લખવાથી ભૂલ સુધરી જશે હવે જ્યારે આપણે ખાતાની બાકી શોધતા હોય તો જે બાજુ આપણને તફાવત મળે તે બાજુ આપણે તફાવતની રકમ લખવી એટલે આપણી ભૂલ છે એ સુધરી જાય તો આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ ખરીદ ખાતાની ઉધાર બાકી 15,000 ને બદલે 5,000 થી લખેલી છે તો જો ખરીદ ખાતું છે આ તેમની ઉધાર બાજુ લખવાના કેટલા હતા આપણે 15,000 પણ લખી નાખ્યા છે કેટલા 5,000 તો રકમ કેટલી લખવાની થાય 15,000 માઇનસ 5,000 એટલે તફાવત મળ્યો આપણને 10,000 નો વિગતમાં શું લખાય કે બાકીની ઓછી રકમ શોધી તેની સુધારણા આ આપણે કરી ખરીદ ખાતામાં હવે એવી જ રીતે જોઈએ જો તે જ રીતે ખરીદ ખાતાની ઉધાર બાકી રૂપિયા 15,000 ને બદલે 25,000 લખેલી હોય તો વધારે લખેલ બાકી રૂપિયા 10,000 ખરીદ ખાતે જમા થશે હવે કોઈ કારણોસર બાકી હોય એના કરતા વધુ રકમે તમે લખી નાખો તો જે તે ખાતાની જમા બાજુ લખવું પડે ખરીદ ખાતાની જમા બાજુ લખવાનું 25,000 માઇનસ 15,000 એટલે તફાવત આવશે આપણો 10,000 નો વિગતમાં શું લખાય બાકીની વધારે રકમ શોધી તેની ભૂલ સુધારણા કરી તેને આ આપણે બે આમ નોંધ જોઈએ જ્યારે રકમ છે એ ઓછી નોંધો ત્યારે જે તે ખાતાની ઉધાર બાજુ અસર આપવાની અને રકમ છે એ તમે વધુ નોંધી નાખો ત્યારે જે તે ખાતાની જમા બાજુ અસર આપવાની આનાથી વધુ છે એ આપણે આગતા લેક્ચરમાં જોશું.